ખેડા જિલ્લાના ગલતેશ્વર ખાતે આવેલ ગલતેશ્વર મહાદેવ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર પરિસરમાં આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા થોડા દિવસ અગાઉ સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ ગલતેશ્વર ખાતે આવેલ ગલતેશ્વર મહાદેવ મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના ગલતેશ્વર મહી નદીના કાંઠે ખાતે આવેલ ગલતેશ્વર મહાદેવ મંદિરમાં પણ મંદિર પ્રશાસન દ્વારા સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગેનું બોર્ડ મંદિર બહાર લગાવવામાં આવ્યું છે, જેમાં અપીલ કરવામાં આવી છે કે મંદિરમાં આવનાર મહિલાઓ, છોકરીઓ તેમજ પુરુષોને મંદિરના પરિસરમાં મર્યાદિત વસ્ત્ર પહેરીને આવવું, નાના કપડાં જેવા કે હાફ પેન્ટ, મિની સ્કર્ટ, ફાટેલા તૂટેલા જીન્સ ચડ્ડા વગેરે પહેરીને આવનારને બહારથી દર્શન કરવા નમ્ર અપીલ કરાઈ છે. આ ધર્મસ્થળ છે, પર્યટન સ્થળ નથી. આવા લખાણ સાથેનું બોર્ડ મંદિર બહાર લગાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિલાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જે બાદ ડાકોર રણછોડરાય મંદિરમાં પણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ઘણા જિલ્લાઓના મંદિરોમાં આવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે અને ભક્તોને મંદિરમાં હિન્દુ સંસ્કૃતિનું પાલન કરવા વિનંતી કરવામાં આવી રહી છે. તેમને યોગ્ય ડ્રેસ પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ગળતેશ્વર મહાદેવ મંદિરનું નામ પણ સામેલ છે, જ્યાં હવે ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ, ચડ્ડા જેવા કપડાં પહેરીને મંદિરમાં આવતા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. મહાદેવ મંદિર પ્રશાસન તરફથી મંદિરની બહાર બોર્ડ લગાવાયું છે, જેમાં ભક્તોને મંદિરની અંદર યોગ્ય વસ્ત્રો પહેરવાની અપીલ કરવામાં આવી છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે મંદિરની અંદર ચિંતરેહાલ ને ટૂંકા કપડાં પહેરવાથી મંદિરની ગિરિમાં ખરાબ થાય છે. ભક્તોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જો ભક્તો આવા કપડાં પહેરીને આવશે તો તેમને મંદિરમાં પ્રવેશ મળશે નહીં અને તેઓ બહારથી જ ભગવાનના દર્શન કરી શકશે. અર્પે સોલંકી, જેડેશ ટીવી, ગળતેશ્વર.